जय श्री कृष्ण बाळको, धोरण एक विषय गणित गमत भाग बे। बाळको, आपणे आगळना विडियोमां शीखी गया एटला ने एटला ज। चालो हवे आपणे भाग बे जोईए। एक थी दस अंक शब्दोमां लखो। सौ प्रथम शुं छे? एकडे एक, एक। पछी छे बगडे बे, एटले के बे। पछी छे त्रगडे त्रण, चोगड़े चार, पाचड़े पांच, छगड़े छ, सातड़े सात, आठड़े आठ, नवड़े नौ, एकड़े मींडे दस। बाळको, हवे आपणे आपणी चोपड़ी में जोईए। चालो बाळको, आपणे चोपड़ी में जोईए। एक, एकड़े एक। अहीं केटला बाळको आपेला छे? एक बाळक। एक ગલુડિયું, એક બેન આપેલા છે ને, એક એક કડો, તો એકડે એક। ચાલો અહીંયા ટપકા આપેલા છે ત્યાં તમારે એકડે એક આપણે લખીશું। એકડે એક અહીંયા પણ આપેલું છે ત્યાં પણ લખીએ એકડે એક। જો અહીંયા છોકરો એટલે કે બાળક કેટલા આપેલા છે? એક બાળક, એક એક સ્ત્રી આપેલી છે, એક ગલુડિયું, એક ઘડો, એક ફાનસ અને એક ખાટલો। બધી વસ્તુ કેટલી કેટલી આપેલી છે? એક એક આપેલી છે। હવે અહીંયા આપણે આ બોક્સમાં એકડે એક લખીશું। સૌ પ્રથમ ટપકા જોડીશું ને પછી જાતે લખીશું એકડે એક। અહીંયા પહેલાં દાદાજીની લાકડી દોરીશું અને આગળથી અર્ધગોળ થઈ ગયો એકડે એક। કેવી રીતે લખવાનો? પહેલાં દાદાજીની લાકડી, પછી આગળથી અર્ધગોળ, એટલે કે એકડે એક। આ જ રીતે બધા બોક્સમાં એકડે એક લખવાનું છે। તમારે પણ આ જ રીતે એકડે એક લખવાનો છે। ત્યારબાદ બે, એટલે કે બગડે બે। અહીંયા બધી વસ્તુ કેટલી આપેલી છે? બે આપેલી છે। જુઓ અહીંયા ઘર દેખાય છે તો કેટલા છે? બે, એક અને બે। ઝાડ કેટલા છે? એક અને બે। ગાય કેટલી છે? એક અને બે। ચાલો અહીંયા આપણે ટપકા જોડીએ બગડે બે, બગડે બે। જુઓ અહીંયા ચિત્ર, જો ઘર કેટલા આપેલા છે? એક બે, ત્યારબાદ ઝાડ એક બે, ડોલ કેટલા આપેલા છે? એક બે, ગાય એક બે, ખેડૂત એક બે। અહીંયા ઘાસ આપેલું છે એટલે કે એક બે। હવે આપણે અહીંયા બોક્સમાં બગડે બે લખીશું। ચલો સૌ પ્રથમ ટપકા જોડીને બગડે બે, પછી જાતે લખવાનો છે બગડે બે। પહેલાં શું કરવાનું? અર્ધગોળ, પછી એકડો કરી દેવાનો। થઈ ગયો બગડે બે? પહેલાં શું કરવાનું? અર્ધગોળ, પછી ત્યાંથી એકડે એક, એટલે થઈ ગયો બગડે બે। જોયું બાળકો? આ જ રીતે તમારે બગડે બે લખવાનું છે। પહેલાં અર્ધગોળ, ત્યારબાદ નીચે એકડે એક લખી દેવાનો। જોયું? આ જ રીતે કરવાનો છે। પહેલાં અર્ધગોળ, પછી નીચે એકડે એક। આ જ રીતે બધા બોક્સ પૂર્ણ કરવાના છે। આગળ જોઈએ ત્રગડે ત્રણ, ત્રણ અહીંયા આપેલું છે ત્રગડે ત્રણ।
ચાલો અહીંયા ત્રગડે ત્રણ આપણે ટપકા છોડીએ. જુઓ અહીંયા ચિત્રમાં વાંદરા કેટલા આપેલા છે, એક બે ત્રણ. કેરી કેટલી આપેલી છે, એક બે ત્રણ. આસો છે પથ્થર, કેટલા આપેલા છે, એક બે ત્રણ. ચાલો હવે આપણે ત્રગડે ત્રણ બોક્સમાં લખીએ. પહેલાં ટપકા જોડીએ, પછી ત્રગડે ત્રણ જાતે લખવાનો છે. પહેલાં શું કરવાનું, અર્ધગોળ, પછી ત્યાંથી પણ બીજું અર્ધગોળ, એટલે શું બની જાય, ત્રગડે ત્રણ. આવી રીતે તમારે બધા બોક્સમાં લખવાનું છે. ત્રગડે ત્રણ, પહેલાં શું કરવાનું, અર્ધગોળ, પછી પણ અર્ધગોળ, એટલે શું બની જાય, ત્રગડે ત્રણ. તમારે પણ આ જ રીતે લખવાનું છે, ત્રગડે ત્રણ. ચાલો ત્યારબાદ ત્રગડે ત્રણ પછી ચોગડે ચાર, અહીંયા આપેલું છે ચોગડે ચાર. આપણે ટપકા જોડીએ, ચોગડે ચાર, બોલતું જવાનું અને લખતું જવાનું, ચોગડે ચાર. ચાલો અહીંયા ફીરકી કેટલી આપેલી છે આપણે ગણીએ, એક બે ત્રણ ચાર. ચાલો પતંગ કેટલી આપેલી છે તે પણ ગણીએ, એક બે ત્રણ ચાર. અહીંયા બાળકો કેટલા આપેલા છે, એક બે ત્રણ ચાર. અહીંયા બધી વસ્તુ કેટલી આપેલી છે, ચાર. હવે અહીંયા નીચે આપણે બોક્સમાં લખીએ, ચોગડે ચાર. પહેલાં ટપકા જોડીશું, ત્યારબાદ જાતે લખવાનો, ચોગડે ચાર, ચોગડે ચાર. બોલતું જવાનું અને લખતું જવાનું, ચોગડે ચાર, ચોગડે ચાર. બધા બોક્સમાં લખતું જવાનું અને બોલતું જવાનું, ચોગડે ચાર. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. આગળ છે પાંચડે પાંચ. ચોગડે ચાર પછી શું આવશે, પાંચડે પાંચ. ચાલો હવે આપણે અહીંયા ટપકા જોડીએ, પાંચડે પાંચ, પાંચડે પાંચ. હવે આપણે ચિત્રો ગણીએ, કેટલા ફુગ્ગા આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ. ફૂલ એક બે ત્રણ ચાર પાંચ. હવે પક્ષી ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ. અહીંયા બધી વસ્તુ કેટલી આપેલી છે, પાંચ આપેલી છે. હવે બોક્સમાં લખીએ, પાંચડે પાંચ. આપણે પહેલાં શું કરીશું, ટપકા જોડીશું અને પછી પાંચડે પાંચ લખીશું. અહીંયા ટપકા જોડીશું અને પાંચડે પાંચ લખીશું. બધા બોક્સમાં આ જ રીતે લખવાનું છે, પાંચડે પાંચ. બોલતું જવાનું અને લખતું જવાનું. ગણો અને જોડો. અહીંયા બાળકો ચિત્રો આપેલા છે તે આપણે ગણવાના છે, અને અહીંયા સામે અંક આપેલા છે તેની સામે આપણે જોડવાના છે. તો જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, બે તરબૂચ આપેલા છે, કેટલા છે, એક અને બે. તો અહીંયા સામે બગડે બે સામે જોડેલું છે. હવે અહીંયા આપણે બોટલ ગણીએ કેટલી છે, એક બે ત્રણ ચાર પાંચ. હવે પાંચ છે તો અહીંયા પાંચડે પાંચ ક્યાં લખેલું છે, તો અહીંયા. તો આપણે ત્યાં જોડીશું, પાંચડે પાંચની સામે. હવે સીડી આપેલી છે, કેટલી છે, ચાલો ગણીએ, એક બે ત્રણ. ત્રણ શ્રેણી આપેલી છે તો ત્રણ ગળે ત્રણની સામે જોડીશું.
પછી છે બોટલ, ગેસની બોટલ છે. એક, બે, ત્રણ, ચાર. તો આપણે ચોગડે ચારની સામે જોડીશું. ત્યારબાદ છે હાથી. કેટલા આપેલા છે? તો કે એક. તો એકડે એકની સામે જોડીશું. તો જોયું બાળકો, તમારે પણ તમારી બુકમાં આ જ રીતે જોડવાનું છે. જૂથ બનાવો. જો બાળકો, એક તમને અહીંયા ઉદાહરણ આપેલું છે. અહીંયા તમને બહુ બધી ચિત્ર આપેલું, અહીંયા ચિત્ર આપેલું છે. એમાંથી આપણે ચાર સીસી એટલે કે ચાર બોટલમાં જ જૂથ બનાવવાનું છે. તો ચાલો આપણે આગળ જોઈએ. ત્રણ ઝાડ, અહીંયા આપણે ઘણા ઝાડ આપેલા છે, એમાંથી આપણે ત્રણ જ ઝાડનું જૂથ બનાવવાનું છે. તો ચાલો ત્રણ જ, એક, બે, ત્રણ, એટલે અહીંયા સુધી આપણે ચોરસ કરીશું. ત્રણ ઝાડનું જૂથ બનાવીશું. ચાલો ત્યારબાદ છે બે પીપ. અહીંયા તમને ચાર આપેલું છે, એમાંથી આપણે બે જ પીપ લેવાની છે. બે પીપનું આપણે જૂથ બનાવ્યું. ત્યારબાદ છે પાંચ ફાનસ. હવે અહીંયા આપણને ઘણા ફાનસ આપેલા છે, તેમાંથી આપણે પાંચ જ લેવાના છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ છે. ચાલો એક, બે, ત્રણ, ચાર, પાંચ. ચાલો અહીંયા આપણે પાંચ ફાનસનું જૂથ બનાવીએ. તો બની ગયું. તમારે પણ તમારી ચોપડીમાં આ જ રીતે દોરવાનું છે. ચાલો બાળકો આગળ જોઈએ. સાતડે સાત. હવે સાતડે સાતને આપણે ટપકા જોડીએ. સાતડે સાત, સાતડે સાત. અહીંયા ચિત્રો આપેલા છે, જોઈએ કેટલા આપેલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા પતંગિયા આપેલા છે? સાત પતંગિયા. અહીંયા ફૂલ આપેલું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એટલે કે સાત ફૂલ આપેલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એટલે કે સાત સફરજન આપેલા છે. હવે આપણે બોક્સમાં સાતડે સાત લખીએ. પહેલા ટપકા જોડીશું, ત્યારબાદ સાતડે સાત લખવાનો. તમારે પણ બોક્સમાં બોલતું જવાનું અને લખતું જવાનું સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત. ચાલો બાળકો આગળ જોઈએ. આઠડે આઠ. અહીંયા બેગ આપેલી છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલી બેગ આપેલી છે? આઠ. હવે ઝાડ ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ઝાડ આપેલા છે. તો અહીંયા આપણે આઠડે આઠ ખૂટીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ ચોપડી આપેલી છે, તો અહીંયા આઠડે આઠ આપણે ટપકા જોડીશું. હવે નીચે બોક્સમાં આઠડે આઠ આપણે લખીશું. પહેલાં ટપકા જોડીએ, ત્યારબાદ જાતે આઠડે આઠ લખવાનો છે અને બોલવાનો છે. આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ. તમારે આ જ રીતે લખવાનું છે. હવે નવડે નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ,
નવ. કેટલા માણસો આપેલા છે? નવ વડે નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલી ચકલી આપેલી છે? નવ વડે નવ. અહીંયા ટપકા જોડીશું. નવ વડે નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. નવ ઘર આપેલા છે તો અહીંયા આપણે નવ વડે નવ ટપકા જોડીશું. ચાલો બાળકો, હવે નીચે બોક્સમાં નવ વડે નવ લખીશું. પહેલાં ટપકા જોડીશું નવ વડે નવ, ત્યારબાદ બોલતા જઈશું અને લખતા જઈશું નવ વડે નવ. નવ વડે નવ, નવ વડે નવ, નવ વડે નવ. તમારે પણ આ જ રીતે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ગણો અને જોડો. અહીંયા બાળકો ચિત્રો આપેલા છે અને એની સામે અંક આપેલા છે, તો આપણે ચિત્રો ગણવાના છે અને સાચા અંક સામે જોડવાનું છે. ચાલો સૌ પ્રથમ કેળા આપેલા છે, આપણે ગણીએ કેટલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. હવે અહીંયા સામે નવ વડે નવ આપેલું છે ત્યાં આપણે જોડીશું. ત્યારબાદ છે ચોકલેટ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. હવે આપણે સાતડે સાતની સામે જોડીશું. અહીંયા ત્યારબાદ છે પેન. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ પેન આપેલી છે તો આપણે આઠણે આઠની સામે જોડીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. અહીંયા ઘર કેટલા આપેલા છે? છ. તો અહીંયા ઉપર છ ગળે છની સામે જોડીશું. તો જોયું બાળકો, તમારે પણ તમારી ચોપડીમાં આ જ રીતે કરવાનું છે. જૂથ બનાવો. છ પાંદડા. હવે આપણે છ પાંદડાનું જૂથ બનાવવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. અહીંયા છ જ પાંદડા આપેલા છે તો આ રીતે ચોરસ કરીશું. બની ગયું જૂથ. સાત પ્યાલા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો સાત પ્યાલાનું આપણે જૂથ બનાવીશું. આઠ બટાટા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો આપણે આઠ બટાકાનું જૂથ બનાવીશું. નવ કીડી. આપણે નવ કીડી બનાવી, નવ કીડી ગણીને તેનું જૂથ બનાવીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો આપણે જૂથ બનાવશું. તો જોયું બાળકો, આપણે જૂથ બનાવ્યું. તમારે પણ તમારી ચોપડીમાં આ જ રીતે કરવાનું છે. બાળકો, આપણે ભાગ બે અહીંયા પૂર્ણ થાય છે.